બચાવ તાલુકાના જંગી ગામે જમીન વાવણી મુદ્દે બે જૂથ સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ. ભચાઉ તાલુકાના જંગી ગામમાં અનુસૂચિત જાતિની મંડળીને સરકાર દ્વારા ફાળવાયેલી જમીન ઉપર વાવેતરના મુદ્દે અનુસૂચિત જાતિના લોકો તથા અન્ય લોકો સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી. દરમિયાન પોલીસના ઉમટી આવેલા ગાડાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જંગી ગામમાં સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના 125 જેટલા સભ્યોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. આ જમીનો પૈકી અમુક જમીનોમાં ન્યાયાલયનો સ્ટે હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન અનુસૂચિત જાતિના સભ્યો અમુક જમીનો ઉપર વાવેતર કરવા ગયા હતા ત્યારે અન્ય સમાજની મહિલાઓ સહિતના લોકોએ તેમને અટકાવ્યા હતા. આ વાતની પોલીસને જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. બે જૂથ સામસામે આવી જતા એક વખતે વાતાવરણ તંગ બન્યું હતું, પરંતુ પોલીસ પહોંચી આવતા ઘર્ષણ થતું અટક્યું હતું. અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ વીરજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે જંગી ગામની આ જમીન ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે, જેથી આગામી 10 ઓક્ટોબર સુધી કોઈએ ખેડાણ કે ખેતી ન કરવા જણાવાયું હતું. પોલીસે આ અંગે લોકોને વાકેફ કરી સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. અલબત્ત અન્ય કોઈ પણ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત કાયમ રાખવામાં આવ્યો હતો.